અક્ષરોની અંતાક્ષરી. આપ સૌ જાણો જ છો કે નોબત સાંધ્ય દૈનિક આપ સૌના આપણા સૌના હૃદયની નજીક એવું આપણી સાંજની સોબત સમૂહ સાંધ્ય દૈનિક છેલ્લા 3 વર્ષથી આપણને જલસો કરાવે છે. જ્યારે મે મહિનો આવે ત્યારે 14 મે એટલે નોબતનો સ્થાપના દિવસ, અને આ વર્ષે તો 60 વર્ષ પૂરા કરી અને આ સાંધ્ય દૈનિક 61મા વર્ષમાં પ્રવેશે છે. સામાન્ય રીતે એવું હોય કે કોઈ અખબાર એની વર્ષગાંઠ ઉજવે તો એ આપણી પાસેથી કંઈક લે શુભેચ્છા રૂપે જાહેરાત, પણ આ આપણું એવું એક સાંધ્ય દૈનિક છે કે જે આપણને આપે છે. આ 3 દિવસ એવી રીતે ઉજવે છે કે જામનગર ભરના અને જામનગરથી બહારથી આવતા પણ ભાવકોને ચાહકોને સાહિત્યનું અને સંગીતનું રસપાન કરાવે છે. યે હૈ કે દુખતી રગ પર ઉંગલી રખ કર પૂછ રહે હો કૈસી હો, દુખતી રગ પર ઉંગલી રખ કર પૂછ રહે હો કૈસી હો, તુમસે યે ઉમ્મીદ નહીં થી દુનિયા ચાહે જૈસી હો. શુક્રિયા શુક્રિયા. કે દુખતી રગ પર ઉંગલી રખ કર પૂછ રહે હો કૈસી હો, તુમસે યે ઉમ્મીદ નહીં થી દુનિયા ચાહે જૈસી હો. એક તરફ મેં બિલકુલ તન્હા એક તરફ દુનિયા સારી, એક તરફ મેં બિલકુલ તન્હા એક તરફ દુનિયા સારી, અબ તો જંગ છિડેગી ખુલકર એસી હો યા વૈસી હો. શુક્રિયા. કે એક તરફ મેં બિલકુલ તન્હા એક તરફ દુનિયા સારી, અબ તો જંગ છિડેગી ખુલકર એસી હો યા વૈસી હો, જલતે રહેના ચલતે રહેના તો ઉસકી મજબૂરી હૈ, જલતે રહેના ચલતે રહેના તો ઉસકી મજબૂરી હૈ, સૂરજ ને યે કબ ચાહા થા ઉસકી કિસ્મત એસી હો. કે જલતે રહેના ચલતે રહેના તો ઉસકી મજબૂરી હૈ, સૂરજ ને યે કબ ચાહા થા ઉસકી કિસ્મત એસી હો, મુજકો પાર લગાને વાલે જાઓ તુમ તો પાર લગો, મુજકો પાર લગાને વાલે જાઓ તુમ તો પાર લગો, મેં તુમકો ભી લે ડૂબુંગી કશ્તી ચાહે જૈસી હો. મુજકો પાર લગાને વાલે જાઓ તુમ તો પાર લગો, મેં તુમકો ભી લે ડૂબુંગી કશ્તી ચાહે જૈસી હો, ઉપર વાલે અપની જન્નત ઓર કિસી કો દે દેના, ઉપર વાલે અપની જન્નત ઓર કિસી કો દે દેના, મેં અપને દોઝખ મેં ખુશ હું જન્નત ચાહે જૈસી હો. ઉપર વાલે અપની જન્નત ઓર કિસી કો દે દેના, મેં અપને દોઝખ મેં ખુશ હું જન્નત ચાહે જૈસી હો, દુખતી રખ પર ઉંગલી રખ કર પૂછ રહે હો કૈસી હો, તુમસે યે ઉમ્મીદ નહીં થી દુનિયા ચાહે જૈસી. અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા, આ રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા, ને મુઠ્ઠી ખોબો શું ભરવાના ફાટ ભરીને લેજો વાલા. કે અહીં ઉડતા રંગ ગમે તો વાહ દુબારા કહેજો વાલા, ને મુઠ્ઠી ખોબો શું ભરવાના ફાટ ભરીને લેજો વાલા. ને અતિરેક કે સંગ્રહખોરી એવી કોઈ વાત જ ક્યાં છે, વધી પડે તો ચપટી ચપટી પાડોશીને દેજો વાલા. થોડાક છૂટા શેર. એ કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, જબ્બો મારો કોલર વાળો બનાવતું. હરિઓમ. એ કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, જબ્બો મારો કોલર વાળો બનાવતું. ને બીજો એક છૂટો શેર. કે મેં જફા કદ માપવાની એટલે પડતી મૂકી, મેં જફા કદ માપવાની એટલે પડતી મૂકી,
બીજ વડનું રાયના દાણાથી નાનું હોય છે. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી જેનાથી એમ લાગે મને ટેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી જેનાથી એમ લાગે મને ટેરવા નથી અને ધુઓ નહીં કરેલ બધા પાપને ભલે. ધુઓ નહીં કરેલ બધા પાપને ભલે નક્કી કરો ને એટલું ઉમેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી જેનાથી એમ લાગે મને ટેરવા નથી ને ધુઓ નહીં ભલે ને કરેલ બધા પાપને તમે નક્કી કરો ને એટલું ઉમેરવા નથી. ને વજનના કાટલા કેવા મૂકેલા હોય છે કાયમ ત્રાજવાની વાત છે. વજનના કાટલા કેવા મૂકેલા હોય છે કાયમ બધાની સામેના પલ્લા નમેલા હોય છે કાયમ. વજનના કાટલા કેવા મૂકેલા હોય છે કાયમ બધાની સામેના પલ્લા નમેલા હોય છે કાયમ ને યુગોથી લોહી પરસેવો બધા રેડી રહ્યા એમાં. યુગોથી લોહી પરસેવો બધા રેડી રહ્યા એમાં છતાં પણ પેટમાં ખાડા પડેલા હોય છે કાયમ. યુગોથી લોહી પરસેવો બધા રેડી રહ્યા એમાં છતાં પણ પેટમાં ખાડા પડેલા હોય છે કાયમ. ને મધુભાઈ તમારા સમ ખરેખર દોસ્ત હું સાચું જ બોલું છું. તમારા સમ ખરેખર દોસ્ત હું સાચું જ બોલું છું કહી એવું પટારો જૂઠનો હું રોજ ખોલું છું. તમારા સમ ખરેખર દોસ્ત હું સાચું જ બોલું છું કહી એવું પટારો જૂઠનો હું રોજ ખોલું છું અને અણી એ વાતની છેલ્લે મને ખુદને જ ખૂંચે છે. અણી એ વાતની છેલ્લે મને ખુદને જ ખૂંચે છે. હું જે જે વાતને કારણ વગરની ખૂબ છોલું છું. અણી એ વાતની છેલ્લે મને ખુદને જ ખૂંચે છે. હું જે જે વાતને કારણ વગરની ખૂબ છોલું છું. ને લગભગ અણધારેલો નીકળે માણસ ત્યારે મેલો નીકળે. લગભગ અણધારેલો નીકળે માણસ જ્યારે મેલો નીકળે ને તદ્દન ઠંડા વર્તનવાળો અંદરથી દાઝેલો નીકળે. તદ્દન ઠંડા વર્તનવાળો અંદરથી દાઝેલો નીકળે અને હાથ જણાતા લંબાયેલા હકીકતે હડસેલો નીકળે. આપણને એમ લાગે હમણાં ઊભા કરશે. હાથ જણાતા લંબાયેલા હકીકતે હડસેલો નીકળે અને ભલેને બાંધી રાખો ઘડિયાલ સમય કદી બાંધેલો નીકળે. જો આ રીતે મળવાનું નહીં, દરિયો તો હોય તેથી નદીએ કંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં. જો આ રીતે મળવાનું નહીં પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝૂડ ઉગ્યું એક ઝાડ. ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રૂંવાડે
પાડે તું ધાડ, છીંડું તો હોય, છીંડું તો હોય તેથી ઊભી બજારેથી આ રીતે વળવાનું નહીં. છીંડું તો હોય તેથી ઊભી બજારેથી આ રીતે વળવાનું નહીં, જો આ રીતે મળવાનું નહીં. દરિયો તો હોય તેથી નદીએ કંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં. એમ કાંઈ એવું કહેવાય નહીં, કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ. જેમ કે અનેક વાર તારામાં ભાંગીને ભૂકો હું થઈ જાતો રોજ, એમ કાંઈ એવું કહેવાય નહીં, કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ. જેમ કે અનેક વાર તારામાં ભાંગીને ભૂકો હું થઈ જાતો રોજ. જીવતર તો હોય તેથી ગમે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં. હાય હાય હાય, વાહ 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 વિનોદ, ક્યા બાત. જીવતર તો હોય તેથી ગમે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં, જો આ રીતે મળવાનું નહીં. ક્યા બાત, સરસ વિનોદ. નોબતના મેઘધનુમાં જ્યારે સતત ત્રીજા વર્ષે આટલી મોટી સંખ્યામાં આટલા ઉત્સાહ સાથે તમે આવતા હો ત્યારે એ વાતની ખાતરી થઈ જાય કે જો આ જામ હોય ને તો બીજા એકેય જામની ગરજ કે જરૂર ન રહે, નશો આપોઆપ ચડી જાય. ટૂંકમાં જો જામનગર ન હોત, જો વિરલભાઈ ન હોત, જો નોબત ન હોત તો આપણે મળવાની નોબત આજે સર્જાઈ ન હોત. એટલે આપણને સૌને અહીંયા એકત્રિત કરીને મોબત પ્રસરાવવાનો નોબતનો જે આ ષડયંત્ર છે, કારસો છે, એની માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. કોઈ પણ શહેરનો મિજાજ એ પારખવો હોય તો એના સ્થાનિક પત્ર પત્રિકાઓ કે સામયિકો જોવા જોઈએ. એટલે એ રીતે જોવા જઈએ તો નોબત એ જામનગરના મિજાજનું માપદંડ છે. અને જો એક્ઝામમાં એવું પૂછાય કે શ્રેષ્ઠ સમાચાર પત્ર હોવા માટેના લક્ષણો, આ વિષય પર ટૂંક નોંધ લખો, તો જો હોશિયાર વિદ્યાર્થી હોય તો એવી રીતે શરૂ કરે કે બે પ્રકારના લક્ષણો હોય, ફરજિયાત લક્ષણો અને મરજિયાત લક્ષણો. આમાંથી ફરજિયાત લક્ષણો એટલે સત્યનિષ્ઠા, ન્યાયપ્રિયતા, તટસ્થતા, અધિકૃતતા. હવે આ જ બધા એવા લક્ષણો છે કે જે આજકાલ ખૂબ ઝીણવટથી અખબારોમાં શોધવા પડતા હોય છે. જ્યારે નોબતમાં આ લક્ષણો છે જ, એટલે એ બાબતે નોબતને આપણે અત્યારથી ફૂલ માર્ક્સ આપી દઈએ. પણ એ સિવાય કેટલાક મરજિયાત લક્ષણો છે, અને એવા કે સમાચારની સાથે સાથે અખબાર મનોરંજન આપવા માટે પણ પ્રયત્નશીલ હોવું જોઈએ. હોલિવૂડના એક બહુ પ્રખ્યાત અને બહુ રૂપાળા ગણાય એવા અભિનેત્રી એલિઝાબેથ ટેલર 9 વખત પરણેલા. 9મી વાર પરણ્યા ત્યારે એના વરને કોકે પૂછ્યું કે હવે શું કરવાના છો? ભાઈ, કરવાનો તો અગાઉના બધા લોકોએ કર્યું, એ જ કરવાનો છું, પણ મારે જરા જુદી રીતે કરવું. મારો આજનો પ્રોબ્લેમ આ જ છે. મારી પછીના બંને સમર્થ વક્તાઓ જે બોલવાના છે, એમ મારે પણ થોડું બોલવાનું છે, પણ મેં કંઈ જુદું રીતે કરી શકાય કે કેમ એનો પ્રયાસ હું કરવાનો છું. અહીંયા હોતું તો રમવાની છૂટ છે, હું તો અમે ત્રણે ત્રણે રમીએ અને તમે બધા બેસી રહો, એવું કઈ ન ચાલે. તમારે પણ રમવું જોઈએ.
સૌથી પહેલું તો એ કે લોકશાહીના સાચા વારસદાર તરીકે, પ્રજા તરીકે આપણું સ્ટેન્ડ શું હોવું જોઈએ? આપણે રાજ કરવાનું, જેને રાજ કરવું હોય એને જાણવું જોઈએ. અજાણ્યો રાજા એ વહેલો મરી જાય. લોકશાહી ટકાવવી હોય તો જે રીતે કામકાજ ચાલે છે એનું બરાબર ધ્યાન રાખવાનું, સરકારના બની શકે એટલી વધારે ભૂલ કાઢવાની, અને સગવડ હોય ત્યારે સરકારના કાન પકડવાના. આ દુનિયામાં જેની સારામાં સારી લોકશાહી કહેવાય છે એ સ્વિટ્ઝરલેન્ડ, એનો એક દાખલો છે. એ જમાનાના એક વિદ્વાન સ્વિટ્ઝરલેન્ડમાં લોકશાહી વિશે પુસ્તક લખવા માટે ગયેલા, તે ગાડીમાં મુસાફરી કરતા હતા. એક ડોસીમાં પોસ્ટકાર્ડ લખતા હતા પ્રાઇમ મિનિસ્ટરને, કે પેલા ભાઈએ પૂછ્યું શું લખો, તો કે બારીની સ્ટોપર બરાબર નથી એ પ્રાઇમ મિનિસ્ટરને હું કહું છું. જે દેશમાં એક ડોસી સ્ટોપર માટેની ફરિયાદ પ્રાઇમ મિનિસ્ટર સુધી કરી શકે એ દેશમાં લોકશાહી ટકે, એ આપણી જવાબદારી. ફરિયાદ કરો, ફરિયાદ કરો, અને એ ફરિયાદ જ્યારે સોલ્વ ન થાય ત્યારે લોકશાહીમાં વિરોધ કરવાની પ્રક્રિયા, પ્રતિક્રિયા આપવાની મર્યાદા કેટલી હોવી જોઈએ? લોકશાહીમાં વિરોધ કઈ રીતે નોંધાવવો જોઈએ જનતાએ? બેન, એ સવાલનો જવાબ આપવાની બહુ જરૂર નથી, કારણ કે હિન્દુસ્તાનની આ પ્રજાએ લોકશાહીને પચાવવાની, પ્રગતિ કરવાની બાબતમાં આખી દુનિયામાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 70 વર્ષમાં આ દેશમાં લોકશાહીની જે પ્રગતિ થઈ છે એવી પ્રગતિ દુનિયાના ઇતિહાસમાં કોઈ દેશે કરી નથી. ઇંગ્લેન્ડમાં લોકશાહીની શરૂઆત થઈ, ત્યાં લોકશાહીનો વિકાસ થતાં 700 વર્ષ લાગ્યા. અમેરિકાનું બંધારણ લોકશાહી ઘડાયું, લોકશાહી આવતા આવતા 250 વર્ષ લાગ્યા, અને હજી આજે પણ અમેરિકા પૂરેપૂરો લોકશાહી દેશ નથી. આપણે 70 વર્ષમાં જેટલા આગળ ચાલ્યા, કેટલું આગળ ચાલ્યા. 1952ની ચૂંટણી થવાની હતી, પહેલી ચૂંટણી, અને મતદારોની યાદી તૈયાર કરવાની હતી. એટલે ઇલેક્શન કમિશનના લોકો એ યાદી તૈયાર કરવા માટે, બધાના નામઠામ લેવા માટે ફરતા હતા. એટલે રાજસ્થાનમાં અને સૌરાષ્ટ્રમાં કેટલીક બહેનોએ એમ કહ્યું કે અમારા નામ અમે કંઈ બીજાને ન કહીએ, તમે લખો કાનજીની માં, પ્રેમજીની બેન. એટલે પહેલાં લોકોએ કહ્યું કે એવું ન લખાય, તમારું નામ લખવું જોઈએ. તો અમારા નામ અમે કંઈ બીજા કોઈ ન કહીએ. પહેલી ચૂંટણીમાં 75,000 બહેનોએ પોતાના નામ ન આપવા માટે મતદાનનો અધિકાર ગુમાવ્યો. આજે કોઈ ભાઈ નામ આપવાનું ના પાડે? 1947ની સાલમાં આટલી નાની ઉંમરની છોકરી સ્ટેજ ઉપર માથે ઓઢ્યા વગર ઊભી રહે, એ હાલતું હશે? અથવા આ આટલી બધી બહેનો પુરુષોની સભામાં બેસે 47ની સાલમાં? કલ્પના જ નહીં કરવાની. 47ની સાલમાં આ દેશના કેટલાક ભાગમાં સ્ત્રીઓને પગમાં ચંપલ પહેરવાની મનાઈ હતી સાહેબ, સ્ત્રીઓથી છત્રી ન ઓઢાય એ સમાજ. અને આજે જુઓ, બધું નથી થયું, દુનિયામાં બધું કોઈ દાડો નથી થતું, પૂરેપૂરી સિદ્ધિ કોઈ દિવસ મળતી નથી,
અને પૂરેપૂરી સિદ્ધિ મળે એ મરણ છે. દુનિયા અધૂરી જ રહેવાની છે અને અધૂરી રહે છે એ જ મજા છે. એટલે આપણે પૂરેપૂરી લોકશાહી નથી કર્યા પણ ઘણું કર્યું છે. જીવનના 98 ચોમાહા ઝીલા હોય. સંજીભાઈ આખે આખા બોલિવૂડ હોહરવા નીકળ્યા હોય અને આ બંનેને સાંભળી લીધા પછી મારો વારો આવે એટલે કઢિયા રે કેટબરી ખાતા હોય એવી ફિલિંગ આવશે તમને. આમાં કઢી હું છું. મજાની વાત એ છે કે આ નોબત પરિવાર હારેનો નાતો આમ તો જામનગર હારે મોહાળનો નાતો છે એટલે નોબત હારેનો નાતો બહુ જૂનો છે. અને વિરલ છે ને એ ખરેખર નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે એ એવું હળગતું પકડાવે. બેસીને ડાયરો શરૂ થાય અને હાર્મોનિયમ આવે અને પછી જ કોળ આવે. હવે આ ઊભા ઊભા મારે જે બોલવાનું છે એટલે હાથ આમામ થાય તો ચલાવી લેજો. બહુ સરસ વાત નગીન દાદાએ કરી કે લોકશાહી કેવી હોવી જોઈએ, શું લોકશાહીનું સાચું સ્વરૂપ હોવું જોઈએ. બહુ એમને હળવાશ આ એવા બહુ ઓછા એક આંગળીને બેઠે ઘણા એવા આપણી પાસે વડીલો છે જેની ઉપર વિદ્વતાનો ભાર નથી. એકવાર વધાવો દાદાને, નકર વિદ્વતાના ભારથી ભારેખમ વાત ન કરી શકાય. પણ હવે બહુ હળવાશપૂર્વક જ્યારે જ્યારે મળીએ ત્યારે આનંદ આવ્યો. સંજયભાઈ પણ એવા જ હળવા વ્યક્તિત્વ છે. અને માને જે વિષય આપવામાં આવ્યો છે બાળ ઉછેરનું ચલક ચલાણું, એને મને એક ગમતો શેર. આમ તમે આટલા બધા ગંભીર થઈને 8-10 લોકો તો જાણે પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય ને એમ બેઠા છે. તમે આટલા બધા ગંભીર રહેશો ને તો હું મૂળ હળવાશ, મને ગમે એ વિષય આપ્યો હોય એને હળવો કરી નાખવાની ભગવાને શક્તિ આપી. એટલે તમે એટલા બધા ગંભીર ન રહેતા કે હું કન્યા વિદાયમાંથી વાછડા વિદાય ઉપર વયો જાઉં. એટલે આમાં હસવાની છૂટ છે ને ભાઈ, નોબતમાં વાંધો નથી ને કે દાદા. હા, આપણે ખડખડાટ, તમને જ્યાં મોજ આવે ત્યાં પડકારો દેજો, મોજ આવે ત્યાં થાલી પર, તો જ ખબર પડશે કે આ દૂધ દોણામાં જાય છે કે હેઠે જાય છે. કારણ કે આખું ગુજરાત ખોયલું બોલિવૂડમાં કેવું છે સંજયભાઈ તમારી સામે. મારે, મારી પાસે એવી કોઈ માહિતી નથી અને મારે તો બાળ ઉછેરની હા હળવી ફૂલ વાત કરવી છે. કારણ કે બાળકને ઉછેરવું એ ઝાકળને હથેળીમાં હાચવવા જેવો રૂઆબ છે. આટલી નજાકત ભરી વાત છે. અને એક શેરથી ઉઘાડ આપું મારી વાતને લીપી કે બચ્ચો કે છોટે હાથો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો. વાહ વાહ કરો યાર, શું ભૂલાઈ જાય ઘણી વાર, શું કરું. બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, દો ચાર કિતાબે પઢ કર વો ભી હમ જૈસે હો જાયેંગે. મને ગમતો મારી જિંદગીનો સૌથી સારો, મારો નથી શેર, કોકનો છે. કોનો છે એ ખબર નથી એટલે કોકનો સંભળાવું છું. અને પૂજ્ય બાપુ પાસેથી એટલું શીખ્યા છે કે જાણતા ન હોય ને તો કોકનું છે એવું કેવું આપણા નામે ચડાવી ન દેવું. નકર હું એમ કહેત કે રાત ઇન્દોરીનો છે તમે ક્યાં કોઈ સાંભળ્યું તું. પણ આટલી મારી નિખાલસતાને તમારે દાદ દેવી જોઈએ. બીજો એક ગમતો શેર એવો છે કે ફરિશ્તે આકે ઉસકે જિસ્મ પર ખુશ્બુ લગાતે હૈ, ફરિશ્તે આકે ઉસકે જિસ્મ પર ખુશ્બુ લગાતે હૈ, વો બચ્ચે રેલ કે ડિબ્બે મેં જો ઝાડૂ લગાતે હૈ. એક દાદા લગભગ 70-80 વર્ષની ઉંમરના અને ચાર દીકરા અને ચાર વવારું, એના બબે છોકરા અને 35-40 જણાનું ભૈરું ભાઈદરું કુટુંબ ગામડા ગામમાં રહીએ. આંખું નબળી પડી એટલે મોટા દીકરાએ કીધું બાપુજી હવે તમારી આંખું નબળી છે તો તમે વાંધો ન હોય તો પૈસા છે આપણી પાસે પુષ્કળ, તમારી આંખોનું ઓપરેશન કરાવી લે, મોતિયો કરી લે. ના રે ના બેટા, તમારી આંખું એ મારી આંખું જ છે ને, મારે ક્યાં જરૂર, ચાર દીકરા છો ચાર વહુરું આટલા કુટુંબી, મારે કોઈ ઓપરેશનની જરૂર નથી, હું તમારી આંખે, મારે ક્યાં બહારે જવું હોય. દાદા બેડ રેસમાં બનેલી ઘટના સાંભળજો નાનકડી વાત. અને એમાં બરાબર બેજા દીકરાએ કીધું, વવરુએ કીધું, વેવાએ આવીને કીધું કે તમે એક ઓપરેશન કરાવી લો ને જરાક હુંજે છાપું વાંચીએ. કહો ના રે ના, આ છોકરાઓની આંખું વવરુની આંખું મારી આંખું જ છે ને, મારે ઓપરેશનની જરૂર નથી. અને એમાં બીજા મહિને ઘટના એવી ઘટી કે અડધી રાતે ઘરમાં આગ લાગી. આગ લાગી એટલે 35 જણાનું કુટુંબ હતું, એમાંથી 34-34 વંડી ટપીને નીકળી ગયા.
અને હળગતા હળગતા દાદા એટલું વિચાર્યું, કાશ મારી પાસે મારી આંખ હોત ને તો હું મારી રીતે નીકળી શક્યો હોત. એમ બાળ ઉછેર અને બાળ કેળવણી માટે દરેકે પોતાની આંખ ગોતવાની છે, યાદ રાખજો. ભગવાને આપી દીધી એ આંખો જ આંખો નથી ખાલી સાહેબ, આપણા બધા. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, સિરિયસલી સંજયભાઈ, અને ખૂબ નાનો હું, અને બનેલી ઘટના કહું કે આપણા બધા અહીં અહીં બેઠેલા વડીલો છે. મારે એક બે સવાલોમાં ખાલી હું તમને પૂછી લઉં, મને વાત કરવાની ખબર પડે. 0 થી 14 વર્ષના બાળકો જેના ઘરમાં હોય એવા હાથ ઊંચો કરો તો. ઓકે, બરાબર છે. 15, હા બીજાના તો 15 થી ઉપર જ હોય ને સવાલ, બીજા સવાલની ક્યાં જરૂર હોય, તોય મને એમ થયું સારું. તો એટલે એટલા વાલીઓ છે એને મારે ખાસ 2-3 મુદ્દાઓ કહેવાના. આપણે બધા અને જે મારા ઉંમરના અને મારાથી વડીલો જેટલા બેઠા છે, એટલે એ બધા નું બાળપણ ગામડામાં વીત્યું છે. આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પાને ખરેખર બહુ આનંદની વાત, ઘણી વખત એવું બનતું ગામડામાં કે ઘરમાં બાર મહેમાન આવે ને પૂછે કે તમારો દીકરો કેટલામાં ભણે છે, એટલે બાપુજી કે દાદા આપણને પૂછે કેટલામાં ભણસ તું, કહી દે મહેમાનને. મૂળ એને ખબર જ નહોતી, આવું બન્યું છે ને, આપણે બનતું કઈ ખબર જ ન હોય કોઈ આ કેટલા ભણે છે. એ આવડું મોટું કુટુંબ, 35 જણાનું, 40 જણાનું, ત્યાં કોણ કેટલામું ભણે છે કોણ યાદ રાખે. હવે આમાં તો દેવા યાદ રાખવા કે આ ભણે છે એ યાદ રાખવા. કેટલામ ભણસ તું કહી દે, ઓલો કહી દે કે હું ત્રીજામાં ભણું. હા, અમારી મારી સ્કૂલ બનેલી ઘટના કહું, બહુ સ્લમ એરિયામાં મારી સ્કૂલ હતી, મેં જ્યાં 14 જોબ કરી ગોંડલની શાળા નંબર 5માં, એમાં એક વાલી આવીને કહી ગયા કે રેખાને બોલાવ, એની દીકરીને ગોતતા હતા, રેખાને ક્યાં છે, રેખા ક્યાં બેઠી, એટલે આખો ક્લાસ દાંત કાઢે કન્યા શાળા. મેં કીધું બેટા કેમ દાંત કાઢો છો, એમ કોઈ વાલી આવે એટલે દાંત કાઢવા. એ કે સાહેબ એની છોકરી અહીં ભણતી જ નથી. એ તો હા, મેં 12 સ્કૂલમાં ભણે છે એટલે દાંત આવે છે. એ કે આવું જ કંઈક આપણી બધા માટેનું, આપણે ખરેખર આપણા બાપદાદાઓ આપણા માટે ઓવર કેરિંગ નહોતા ને મારા વાલા, એટલે આપણામાં ડેરિંગ આવ્યું. રંગ દે ચુનરિયા, રંગ દે 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 શ્યામ પિયા મુરી, રંગ દે ચુનરિયા. શ્યામ પિયા રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, ઓ રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા. ऐसी रंग दे रंग नहीं 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 छूटे, ऐसी रंग दे रंग नहीं छूटे. धोपिया धोए चाहे, धोपिया धोए चाहे, सारी उमरी शाम पिया पूरी रंग दे चुनरिया, शाम पिया मोरी रंग दे चुनरिया, रंग दे चुनरिया, રંગ દે ચુના, રંગ દે ચુનરિયા. આજે મારી સાથે સહકલાકારોમાં હું એમનો પરિચય કરાવું. તબલા ઉપર ભાઈ શ્રી નિલય ત્રિવેદી, કારો કારો જમના ઘેરો પાણી લાગે, ઢોલક ઉપર મારો પરમ મિત્ર ભાઈ ઉમેશ માંડલિયા, ક્યા
પટ્ટાપેટ પર મનીષ કંસારા. આચાર્ય તેઓ જામનગરના ભાણી છે, તેમના મામા બંને પક્ષે મામા અહીંયા જ છે, મામા મામી એમના પિતાજી માતાજી પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. તો આપ સૌના આશીર્વાદ
બહુ સરસ ઉભરતો અવાજ છે, સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ માટે એકવાર જોરદાર બંટીભાઈને એમની સમગ્ર ટીમને અને હાર્મોનિયમ પર નયન પંચોલી. ફરીથી એકવાર હું નોબત સંસ્થાનો, નોબત ન્યૂઝપેપર, સમગ્ર પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું. ગુજરાત રાજ્ય નાટક સંગત અકાદમી તેમનો પણ ખૂબ ખૂબ ઋણી છું. રંગ દે ચુનરિયા હો, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા હો, રંગ દે ચુનરિયા, રંગ દે. લહેરાઈ રહ્યો હોઈશ, હર નવી સિઝને હું વધુ હરખાઈ રહ્યો હોઈશ. આમ દોસ્તો, હું ત્યાં આવી જ ગયો હોઈશ, મેઘધનુની કોઈ પણ શબ્દભરી સાંજે, કવિ જ્યારે વાત માંડે શ્રોતાની સાથે. દોસ્તો, હું ત્યાં આવી જ ગયો હોઈશ. તો મેઘધનુ સિઝન 4 અને આવનારી તમામ સિઝન, જેના નામે છે, જેને આપણે ડેડિકેટ કરવા જઈ રહ્યા છીએ, રોનક માધવાણી માટે એકવાર જોરદાર તાળીઓ. અને શરૂ કરીએ સીઝન 4. શબ્દ છલકે, સાંજ મલકે. સ્વાગત છે, સ્વાગત છે આપ સૌનું નોબતના આંગણે ફરી એક વખત સિઝન 4માં. આપ સૌ આપની હાજરી વાતાવરણ જરા પણ બોજિલ ન બને એના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેશો. શો મસ્ટ ગો ઓનના સિદ્ધાંત સાથે સમગ્ર મેઘધનુ ટીમ આ કાર્યક્રમ યોજી રહી છે, ત્યારે આપ પણ એ સ્પિરિટમાં અમારી સાથે જોડાયેલા રહેજો. નોબત છેલ્લા 62 વર્ષથી જામનગરીઓની સાંજ, લગભગ બધી જ સાંજ રવિવારને બાદ કરતાં એ નોબત સાથે પડતી હોય છે. એ રીતે જોઈએ તો એ સાચા અર્થમાં આપણા સૌની 6 દાયકાથી સાંજની સોબત છે. અખબાર છે, શબ્દ સાથે કામ પાર પાડે છે, શબ્દના મહત્વને બરાબર સમજે છે. આજનો કાર્યક્રમ શરૂ કરું એ પહેલાં અનિલ ચાવડાનો એક શેર યાદ આવે કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. જાણે નોબત કહેતું હોય ને એવો આ શેર છે. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. અને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. આપણે સૌ આના સાક્ષી છીએ, નોબતે ક્યારેય શબ્દરૂપી હથિયાર હેઠા મૂક્યા જ નથી, એની ફરજ ક્યારેય ચૂક્યા જ નથી. હંમેશા
તેઓ એક અગ્રીમ અખબાર તરીકે અને નિષ્પક્ષ સમાચારની સાથે સતત જામનગરીઓ સાથે જોડાયેલા છે. પણ આજના યુગમાં મીડિયા હાઉસની ત્રણ જવાબદારીઓ હોય છે. પહેલી તો એ સુપેરે પૂરી કરે છે. ત્રણ જવાબદારી એક સજ્જ મીડિયા હાઉસની હોય, ટુ ઇન્ફોર્મ, ટુ એજ્યુકેટ એન્ડ ટુ એન્ટરટેઇન. ઇન્ફોર્મ એ કરે જ છે આપણને સમયસર ન્યૂઝને, હવે તો નોબત યુટ્યુબ પર પણ આવી ગયું છે, કલમને મળ્યો અવાજ અને એમાં ન્યૂઝ ફ્લેશ પણ આવતા હોય છે. ઇટ કીપ્સ અસ અપડેટ એન્ડ ઇન્ફોર્મ અબાઉટ જામનગર એન્ડ એવરીથિંગ અરાઉન્ડ અસ, અને સાથે સાથે રાષ્ટ્રીય ન્યૂઝ. સાથે સાથે એની બીજી બે જવાબદારી પણ મીડિયા તરીકે છે, ટુ એજ્યુકેટ એન્ડ ટુ એન્ટરટેઇન. અને નોબત એ પણ એની જવાબદારી પૂર્ણ કરે એવા અનેક કાર્યક્રમોની સાથે જો એક શ્રેણી શરૂ કરી હોય તો એ નોબત મેઘધનુ આર્ટ ફેસ્ટિવલ છે, જેમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપીને, મુખ્યત્વે વધારે ગુજરાતી ભાષા, પછી હિન્દી ઉર્દુ આપણી રાષ્ટ્રીય ભાષા પણ આપણે લઈએ છીએ, ના શિષ્ટ કાર્યક્રમો થાય. શબ્દ સાથે ગદ્ય પદ્ય બંનેને આપણે સરસ રીતે ઉજવી શકીએ, આપણી ભાષાનું મહત્ત્વ થાય, આપણી ભાષાનું મહાત્મ્ય ગવાય, એની મહત્તા વધે અને સાથે સાથે મનોરંજન પણ મળે, એ રીતે આ મેઘધનુ અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ. આ મેઘધનુમાં આપણે સૌ જાણો છો કે કાર્યક્રમમાં ગદ્ય પદ્ય અને સંગીત ત્રણ તબક્કા હોય છે. અત્યાર સુધી આપણે ત્રણ દિવસનો આ ફેસ્ટિવલ માણતા હતા, આજે કંઈક જુદું છે. અને નોખુને જુદું એ રીતે છે કે આજે ગદ્ય અને પદ્ય શબ્દ સાથેનો બંને રીતનો ઉત્સવ આપણે એક જ દિવસે ઉજવવાનો છે. મારી આપની સામે ને મારી જમણી તરફ ગુજરાતી ભાષાના ત્રણ એવા શિરમોર કવિ બેઠા છે કે જેમને વક્તા તરીકે પણ સાંભળવા એક લાવો છે. હું આપ સૌને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ જામનગરના મંચ ઉપર નોબતના આંગણે મેઘધનુમાં પહેલી વાર પધારેલા આદરણીય શ્રી તુષાર શુક્લ સાહેબને જોરદાર તાળીઓ. એવા જ મોટા ગજાના કવિ, વક્તા અને જેમનો પરિચય હું આગળ આપીશ, આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. અને હમણાં જ હું હસતા હસતા જેમને કહેતો હતો કે અત્યારે બધે જ છવાઈ ગયેલું એક નામ છે, સોશિયલ મીડિયામાં ખોલો તો મિલિંદ અને પૂજ્ય મોરારી બાપુ બોલે તો પણ મિલિંદ. આપ સૌની જોરદાર તાળીઓ મિલિંદ ગઢવી માટે. અહીં ઉપસ્થિત આ મંચ પર આ ચાર ઉપરાંત પણ ત્રણ સરપ્રાઈઝ કવિઓ પણ આવશે બીજા દોરમાં, અને સાથે સાથે હિન્દી ઉર્દુના બુરહાનપુર છેક મધ્યપ્રદેશથી આવેલા, જેમને આજે મેં પૂછ્યું કે સાહેબ તમને મેં ફોન કર્યો કે જામનગર ગઝલ વાંચવા આવવાનું છે, તો તમે આ પહેલાં જામનગરનું નામ સાંભળ્યું હતું? તો હી સેડ નો. અને હું તમને પૂછું છું કે તમે બુરહાનપુર કેટલા લોકોએ સાંભળ્યું હતું? તો એ બુરહાનપુરથી ખાસ ઉપસ્થિત આપણા આજના મહેમાન કવિ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય નઈમ અખ્તર સાહેબ. સાચો શબ્દ જ સંબંધ છે, સંબંધ નથી. સંબંધ એટલે તો જેમાં બંને બંધાયા છે, તે બંધાય ગંધાય, વહી જાય એ જ સુગંધાય. સંબંધ શબ્દ છે જેમાં બંને એકમેકની સાથે સરખું જોડાયા છે, એવો સંબંધ, એનું ગૌરવ બંને જાળવવાનું છે. વિરલે મને કહ્યું કે તમે આ વિશે બોલો, એનું શીર્ષક હું આ રીતે આપું તો સંગ રંગ અને જંગ. મને બહુ મજા પડી ગઈ. મેં કહ્યું સાચી વાત છે, મહિમા સંગનો છે. સંગને પણ સમજવા જેવો છે. સંગ એટલે સંગાથી, સાથે જે ચાલે છે આપણા તે. હવે આ સાથી હોવું, સાથે ચાલવા માટે આ પથ ઉપર, એમાં પણ પછી આપણે શરતો મૂકી દીધી છે. એ બહુ નાની ઝીણી ફૂદડીની નીચે લખ્યું છે કન્ડિશન એપ્લાય. એમાં પણ આપણો આગ્રહ છે કે હું સાથી તો જ જો તમારી સાથે ચાલું. સાથી હોઈએ ને તો થોડી વાર ક્યારેક આગળે ચાલી શકાય, ક્યારેક પાછળે ચાલી શકાય. દરેક વખતે સાથે ચાલી અને સાંકડા રસ્તામાં ધક્કા ધક્કી કરવાની જરૂર નહીં. આગળ પાછળ હો તો પણ સાથે ગણાવો, કારણ કે કેટલાક સાથે હોય છે ને એ લોકો પણ પાસે નથી હોતા. સંબંધમાં આ જે સંગનો મહિમા છે એને થોડો આ રીતે સમજવો જોઈએ. એક પેલી બહુ જૂની જોક છે હરપ્પન કાળની, કે એક માણસ પોતાના મધુરજની માટે ફરવા ગયા અને દૂર આમ રસ્તા ઉપર કાંટો જોયો તો તરત
પોતાની પ્રિયા પત્નીને એણે કહ્યું કે જોજે, હા ધ્યાન રાખજે, આગળ કાંટો છે, તને વાગી ન જાય. લગ્નના રજત જયંતિ વર્ષે બંને જણા એ જ રસ્તે નીકળ્યા. પાછો કાંટો આવ્યો, પેલા બેન છે કામ, અને આ ભાઈની અભિવ્યક્તિની શૈલી અને શબ્દોની પસંદગી બધું બદલાઈ ગયું. જોતી નથી, આમ પગમાં પહેરી જશે ને પછી પગ ઊંચો કરીને ઠેકડા મારતી, સારી નહીં લાગે, અહીં ફરવા આવ્યા છીએ કે દવા કરાવવા આવ્યા છીએ. અને લોકોને એટલી મજા પડી છે આ રમૂજમાં કે આ માણસ કેવી રીતે રિએક્ટ કરે છે. તમે એમ જુઓ ને તો આ પુખ્ત રિએક્શન છે. દાંપત્યમાં આ અપેક્ષિત છે કે તમારો શરૂઆતનો કાળ એકમેકને સમજવાનો છે ત્યાં આ ચિંતા હોય. ટુ કેર ઇઝ ટુ લવ, એમાં કાળજી રાખવાની વાત, અગાઉથી સૂચના આપવાની વાત શક્ય છે. પણ 25 વર્ષના દાંપત્ય પછી એવી પુખ્તતા પણ અપેક્ષિત છે કે દૂરથી જ કાંટાને જોઈ શકાય. ત્યાં જઈ અને એનો અનુભવ થાય તો પછી જે પ્રકારની અભિવ્યક્તિ આવી એ સાંભળવી ને સમજવી પડે. પ્રેમને એના એની વય છે. મૂળ તો આપણી ભાષાના આ 3 શબ્દો બહુ જ અગત્યના છે. એ સમાનાર્થી છે પણ એમના જુદી જુદી રંગ જાય છે, કારણ કે એ જીવનના જુદા જુદા તબક્કા માટે ઉપયોગમાં લેવાય છે. પ્રેમ, સ્નેહ અને વહાલ. પ્રેમ એ આરંભનો તબક્કો છે. પ્રેમમાં પડાય, પ્રેમમાં ઊભા થવાય, ઉડાય. પ્રેમમાં કરતા અનુભવ છે, આયાસ છે, કરવું, પ્રેમ કર્યો. પછીનો તબક્કો છે સ્નેહ છે, એ દાંપત્યનો ગાળો છે. સ્નેહ શબ્દ સ્નિગ્ધતાના અર્થમાં છે, તેલના. તમે બે પૈડા હોય, બે ચક્રો, એની વચ્ચે આ ઊંજણ નાખો તો પછી આ ફ્રિક્શન ઘટે અને ગતિ વધે. દાંપત્યનો એ ગાળો એવો જ હોય છે. જ્યારે સંઘર્ષની બહુ જ શક્યતાઓ હોય ત્યારે આ સ્નેહ હોય તો સંઘર્ષ ટળે અને ગતિ વધે. અને પછીનો ગાળો છે વહાલનો, જ્યાં વડીલો છે. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. વરસે ને એ સરનામું ન પૂછે. વડીલના વહાલમાં બધા જ ભીંજાય, એમને વેરો વંચો ન હોય. આપણે આમ તબક્કાવાર વિકસવાનું છે વ્યક્તિ તરીકે સંબંધમાં. એ નથી થતું ને એટલે ઘણા બધા સંઘર્ષો થાય છે. મારી ચિંતા એ આ રિલેશનશિપ ક્રાઇસિસ માટે એટલા માટે વધતી જાય છે કે હવે એવા દિવસો આવ્યા છે કે તમે ચાંદલો કરીને ઘેર ગયા હો ને એમના ઘેરે જમવામાંથી ઊંધિયામાં રતાળું બરોબર નહોતું એની ચર્ચા કરતા હો ત્યારે એ લોકો ચાંદલાની રકમ ગણતા ગણતા ખાધા ખોરાકીમાં શું દાવો કરવો એની વાત કરતા હોય. એટલી ઝડપથી હવે જ્યાં હું નથી રમતો, જ્યાં હું નથી રમતી વાળી વાત આવી ગઈ. જોડાવાની આ આખી ઘટનાને બહુ જ ગંભીરતાથી લેવાતી જ નથી. એટલે જ તો આ દશા છે કે પરણાવે છે એ ગૌર મહારાજ સાયકલમાંથી મોપેડ સુધી માંડ પહોંચ્યા, પણ છૂટાછેડા અપાવવાની કન્ફર્મ ગેરંટી આપનારા વકીલો પાસે ગાડીઓ છે. પણ એસએસ રાહી સાહેબનો એક નાનકડું કાવ્ય છે તુષારભાઈ, કે લાંબા વખતથી બંધ પડેલો મારો ટેલિફોન અચાનક એક વહેલી સવારે રણકી ઉઠ્યો. મેં રિસીવર ઉપાડ્યું તો સામેથી જાણીતો અવાજ બોલ્યો, ગુડ મોર્નિંગ રાહી, આજે વસંત પંચમી છે. આ લાંબા વખતથી બંધ પડેલો ટેલિફોન એટલે આપણું જીવતર. આ સવાર જ્યારે પેલો ફોન રણકે છે એટલે સદભાગ્યની ક્ષણ. આ જાણીતો અવાજ એટલે આપણો માહલ્યો, આપણો અંતરાત્મા. અને આ વસંત પંચમી એટલે કવિતા. આ કવિતાની વાત તમારા સુધી પહોંચતી કરવી છે. આમ તો કવિઓ વિશે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કવિને કાન આપીને, ધ્યાન આપીને અને માન આપીને સાંભળવા જોઈએ, અને પછી શક્ય હોય ત્યાં સુધી દાન આપીને રવાના કરવા જોઈએ. પણ ક્યારેક ક્યારેક વિરલભાઈ, દાન ન મળે તો કવિઓ દાદથી પણ ચલાવી લેતા હોય છે, એટલે આજે અમે તમારી દાદથી પણ ચલાવી લઈશું. તો તમે થોડા ખખડતા રહેજો એટલે અમને ખબર પડે કે નોબત.
નોંધ લીધી છે. ચેતનભાઈ દાંતથી ચાલી જશે. અને બિલકુલ મારે તો કેવું એ છે, રોનકભાઈ સાથે તો ઘણી વખત મારે બેસવાનું થયું છે. કાર્યક્રમમાં પહેલી વખત આવ્યો છું, પણ ઓડિયન્સમાં અગાઉ આવી ચૂક્યો છું. અને નોબતની સોબતમાં અને આપ સૌની મહોબ્બતમાં અમે ત્રણેય આજે આવ્યા છીએ, એટલે ચોક્કસ એમાં કોઈ સવાલ જ નથી. પણ મારે શરૂઆત એમણે ગુલઝારની વાત કરી, તો ગુલઝાર સાહેબની એક પ્રેરણાની વાત મને બહુ ગમે છે. તમે જુઓ ઇન્સ્પિરેશન ક્યાંથી આવતું હોય છે. ટીએસ એલિયટ આપણે સૌ જાણીએ છીએ, અંગ્રેજી ભાષાના એક બહુ મોટા કવિ તો ખરા જ, પણ એટલા જ મોટા વિવેચક. એમનું એક ગીત છે ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોક, અને એમાં એક પંક્તિ એવી આવે છે કે સ્ટ્રીટ્સ દેટ ફોલો લાઈક ટીડીયસ આર્ગ્યુમેન્ટ્સ, નીરસ દલીલો જેવી સડકો. આ પંક્તિ ગુલઝાર સાહેબે વાંચી અને એમને એટલી બધી ગમી ગઈ કે એમને થયું કે મારે આ મારી ભાષામાં લઈ આવવી છે, તો ક્યાં લાવવી. અને એ સમયમાં એ મિર્ઝા ગાલિબ પર ફિલ્મ બનાવતા હતા સંજીવ કુમારને લઈને. સંજીવનું અવસાન થયું, ફિલ્મ અટકી પડી. ઇન્દિરાજીનો સમય આપણે જાણીએ છીએ, દૂરદર્શન ઘેર ઘેર પહોંચ્યું અને મિર્ઝા ગાલિબ સિરિયલનું પ્રોડક્શન શરૂ થયું. નસરુદ્દીન શાહને કાસ્ટ કર્યા અને ગાલિબનું ઇન્ટ્રોડક્શન લખવાનું થયું. અને એની પહેલી પંક્તિમાં આ નીરસ દલીલો જેવી સડકોને ગુલઝાર સાહેબ ઉર્દુમાં લઈ આવે છે. બલ્લી મારા કે મોહલ્લે કી વો પેચીદા દલીલો કીસી ગલિયા, સામને ટાલ કે નુક્કડ પે બટેરો કે કસીદે, ગુડગુડાતી હુઈ પાન કી પીકો મેં વો દાદ વો વાહવા, ચંદ દરવાજો પે લટકે હુએ બોશીદા સે કુછ ટાટ કે પરદે, એક બકરી કે મમિયાને કી આવાઝ, ઓર ધુંધલાઈ હુઈ શામ કે બેનૂર અંધેરે, એસે દીવારો સે મુંહ જોડ કે ચલતે હૈ યહાં, ચૂડી વાલાન કે કટરે કી બડી ભી જૈસે અપની બુજતી હુઈ આંખો સે દરવાજે ટટોલે, એસી હિ એક અંધેરી બેનૂર સી ગલી કાસિમ સે, એક તરતીબ ચરાગો કી શરૂ હોતી હૈ, એક કુરાન સુખન કા સફા ખુલતા હૈ, અસદુલ્લાહ ખાન ગાલિબ કા પતા મિલતા હૈ. અર્જ હૈ કે હમ આઈને સે જરા સર ઝુકા કે મિલતે હૈ. વાહ, ક્યા મિશ્રા હૈ. હમ આઈને સે મેં એક બાત યે કહેના ચાહુંગા કે મેં બહોત કમ સમજ્યા હું અભી જો તકરીર કા સિલસિલા ચલ રહા થા, ચૂંકિ ગુજરાતી જબાન મેં થા, ગુજરાતી મુજે બિલકુલ નહીં આતી, મેં બહોત કમ સમજ્યા હું, લેકિન મુજે ઉમ્મીદ હૈ કે મેરે એક એક લફ્ઝ કો આપ સમજેંગે ઓર મોહબ્બતો સે નવાઝેંગે. હમ આઈને સે જરા સર ઝુકા કે મિલતે હૈ, ये जानता है बहुत कुछ हमारे बारे में. वाह, क्या बात, क्या बात. बहुत शुक्रिया. हम आईने से जरा सर झुका के मिलते हैं, ये जानता है बहुत कुछ हमारे बारे में, ये जानता है बहुत कुछ हमारे बारे में. बहुत शुक्रिया. एक मतलब और पेश कर रहा हूं कि अच्छा ये खेल तुमने किया, खेल खेल में, अच्छा ये खेल तुमने किया, खेल खेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में. अच्छा ये खेल तुमने किया, खेल खेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में. कुछ शेर और पेश कर रहा हूं कि उसे हर रुख से तोड़ा जा रहा है मगर आईना हंसता जा रहा है, उसे हर रुख से तोड़ा जा रहा है मगर आईना हंसता जा रहा है, मगर आईना हंसता जा रहा है. हम अपने आप में सूरज हैं फिर भी, हम अपने आप में सूरज हैं फिर भी, अंधेरा हम में ढूंढा जा रहा है. हम अपने आप में सूरज हैं फिर भी, अंधेरा हम में ढूंढा जा रहा है, अंधेरा हम में ढूंढा जा रहा है. और शेर मुलाजा फरमाए कि इसे हमने जरा सा भर दिया क्या, इसे हमने जरा सा भर दिया क्या,
ये सागर तो छलकता जा रहा है, इसे हमने जरा सा भर दिया क्या। ये सागर तो छलकता जा रहा है, ये सागर तो छलकता जा रहा है, तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है। तेरे चेहरे में ऐसा क्या है आखिर, तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जिसे बरसों से देखा जा रहा है। और अब इस गज़ल के ये दो अशार ख़ास तौर से मैं पेश करना चाहता हूँ आपकी तवज्जो का तालिब, उम्मीद है कि आपकी मोहब्बतें मुझे मिलेंगी। तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जहाँ तक मुझसे मतलब है जहाँ को, जहाँ तक मुझसे मतलब है जहाँ को, वहीं तक मुझको पूछा जा रहा है। बहुत शुक्रिया। तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जहां तक मुझसे मतलब है जहां को, वहीं तक मुझको पूछा जा रहा है, वहीं तक मुझको पूछा जा रहा है। और ये शेर भी मुलाहजा फरमाएं, मेरे और आपके अहद की अगर सच्चाई हो तो अपनी आप मोहब्बतों से नवाजिएगा। जहाँ तक मुझसे मतलब है जहाँ को, वहीं तक मुझको पूछा जा रहा है। ज़माने पर भरोसा करने वालों, ज़माने पर भरोसा करने वालों, भरोसे का ज़माना जा रहा है। वाह वाह वाह, ज़माने पर भरोसा करने वालों, भरोसे का जमाना जा रहा है, भरोसे का जमाना जा रहा है। नईम ऐसा न हो रह जाए तन्हा। देखिए तन्हा का मजा लीजिएगा इसमें। तन्हा ज्यादातर पीछे रहने वाले हो जाते हैं, लेकिन मेरे इस मक्ते में आपको शायद कुछ नयापन मिलेगा कि जमाने पर भरोसा करने वालों, भरोसे का जमाना जा रहा है। नईम ऐसा न हो रह जाए तन्हा, बहुत आगे निकलता जा रहा है। वाह वाह वाह। नईम ऐसा न हो रह जाए तन्हा, नईम ऐसा न हो रह जाए तन्हा, बहुत आगे निकलता जा रहा है, बहुत आगे निकलता जा रहा है। कुछ शेर और देखें कि चंद ख्वाबों के अता करके उजाले मुझको, चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको। चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको। और बतौर ख़ास ये शेर मुलाहज़ा फरमाएं, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको, जिनको सूरज मेरी चौखट से मिला करता था। क्या मिश्रा है, क्या मिश्रा है। जिनको सूरज मेरी चौखट से मिला करता था, अब वो खैरात में देते हैं उजाले मुझको। वाह वाह, क्या बात है, दोबारा दोबारा पढ़िए। जिनको सूरज मेरी चौखट से मिला करता था, अब वो खैरात में देते हैं उजाले मुझको, अब वो खैरात में देते हैं उजाले मुझको। मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, टूट जाएं न कहीं तोड़ने वाले मुझको। मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, टूट जाए न कहीं तोड़ने वाले मुझको। और भी लोग मेरे साथ सफ़र करते हैं, कर न देना किसी मंजिल के हवाले मुझको। ओहो क्या बात है, क्या क्या शेर है। और भी लोग मेरे साथ सफ़र करते हैं, कर न देना, और भी लोग मेरे साथ सफ़र करते हैं, कर न देना किसी मंजिल के हवाले मुझको, कर न देना किसी मंजिल के हवाले मुझको। चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको।
तो शुरू करिए नौबत मेघधनु आर्ट फेस्टिवल सीजन फोर नो बीजी रात्रि एक संगीत मढ़ी संध्या में आप सौनु स्वागत छे जर्मर वर्से सूर स्वागत छे आप सौनु वेलकम एवरीवन फरी एक वक्त नौबत परिवार वती माधवाणी परिवार वती आप सौनु स्वागत छे आप सौ जानो छो के मेघधनु आर्ट फेस्टिवल में कोई पण प्रकारनी फॉर्मालिटी आपणे करता नथी कोई पण पुष्पगुच्छ के शाब्दिक स्वागत के कोई फॉर्मालिटी विना आ कार्यक्रम सीधो कलाकारों ने भावक वच्चेनो होय छे तो कोई फॉर्मालिटी नथी पण आप सौने मात्र एटलू याद अपावानुं કે આ મેઘધનુ આર્ટ ફેસ્ટિવલ એ એકચ્યુઅલી તો નોબતના જન્મદિવસની ઉજવણી છે. સામાન્ય રીતે કોઈ અખબાર એનો જન્મદિવસ ઉજવે તો ઘણા બધા મિત્રો વેપારી કે પ્રોફેશનલ્સને ખબર હશે કે અખબાર જાહેરાત મેળવે એમાં શુભેચ્છાની. પણ આ એવું અખબાર છે આપણા સૌનું દિલની હૃદયની નજીક કે જન્મદિવસે આપે છે અને એટલે એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ध्रुजे ने गिरिवर गजे ध्रुजे ने गिरिवर गजे चमकत दिश चहु मंडपे आजे घन गर्जत अति घोर हे जी 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 रे हो हे कोटे मोर कणुकिया कोटे मोर कणू किया न्योली वादाल चमकी भी हे मारा रूदा ने राणो हां भर्यो हे ओली रूडी आवी आषाढ़ी भी आषाढ़ी बीज रे ओलिया आषाढ़ी बीज भाई भाई મન મોર બની ધન ઘટ કરે બહુરંગ ઉમંગ ના પીછ પસારી ને બાદલ સુની જને ધારી લે એવા મેં કમલાર ઉચ્ચારી ને આ કુલ પ્રાણ કોને કલ સાધ કરે મન પ્રાણ કોને કલ સાધ કરે મન પ્રાણ કોને કલ સાધ કરે હે મારું મન મોર બની ધન ઘટ કરે મન મોર બની ધન ઘટ કરે મોર બની ધન ઘટ કરે મન મોર બની ધન ઘટ કરે
माथे मारो प्राण गई फूल कट गयो मारो प्राण गई फूल कट गयो पथराई सारी बन राई परे ओरे बेग अषाढ़ी लो आज मारे दो अषाढ़ी लो आज मारे दो करे मन मोर बली धनगा करे मन मोर बली धनगा करे हे मारु मन मोर बली धनगा करे मन मोर बली धनगा करे मोर बली धनगा करे मोर बली धनगा करे हे मोर बली धनगा करे मन मोर बली धनगा करे मोर बली धनगा करे मन मोर बली करे घर घर न घर न गगने गगने घर जाट भरे उमरी उमरी घर जाट भरे उमरी उमरी घर जाट भरे मधुरम मधुरम लकाई ने मेरा ओ रे मधुरम मधुरम लकाई ने मेड़क में सुने सुबात करे गगने गगने घुमराई ने पागल ओ रे गगने गगने घुमराई ने पागल मैं गगटा गगन जाट मारे मन मोर बनी धन कर मेरे मन कोई तने कान कहे
कहे कोई घन श्याम कहे कोई कहे बंसी घन कृष्ण कन्हैयो दुराधानो कानजी मीरा नो मोहन गोवाळो संगे तुरास रचयो हे तरवी न कुंज गली सुनी सुनी लागे जाने आविशो मोरानी कहला दे प्यारी उबलिहारी गोकुल आवो गिर धरी ने जिने गोकुल आवो गिर धरी ने जिने गोकुल आवो गिर धरी हो સ્વરોમાં અમર કરીને પ્રહર રજૂ કરશે અને આપ સૌ એમાં જોડાઈ શકો છો. જગત રમતું આવ્યું નહીં રમે છે જામી રમતની ઋતુ આપોઆપો એકમેક ના થઈને ભેરું સારું સારું જગત રમતું આવ્યું નહીં રમે છે તેજ નીતિ મીર રમે પાને સમીર રમે તેજ ને તિમિર રમે પાણી ને સમીર રમે વાદળા ની ઓઠે બેઠા સંતાયેલા પ્રભુજી ને પામવા ને સંત ને ફકીર રમે એકમેક ને મથે પકડવા સારા નરસા સ્વાર્થ સાટે ધમ્મા ચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે ખમીર થી ખમીર નો ખેલ રે મંડાયો ભાઈ અરે ખમીર થી ખમીર નો ખેલ રે મંડાયો ભાઈ ખમીર થી ખમીર નો ખેલ રે મંડાયો ભાઈ હોય જગ જાગ તું કે હોય સુતું એ હુતુ તુ 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 જામી રમતની ઋતુ આપો આપો એકમેક ના થઈને મેરું સારું સારું જગત રમતું આવીને રમે છે હું તો 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 એ મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢૂંઢે ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઉડે મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢૂંઢે ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઉડે જાત જાત ભાત ભાત ના વિચારે દાવ પે છે જાત જાત ભાત ભાત ના વિચારે દાવ પે છે હોય જો કે જાગતું કે હોય સુતું હું તો 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 હું તો 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 હું તો 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 હું તો તો એ હું તો 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 જમી રમત ની ઋતુ આપો આપો એક બેક ના થઈને મેરું સર
જગત રમતું જગત રમતું જગત રમતું આવીને રમે છે હુત તો હુત તો 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 હુત તો 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 હુત તો 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 હુત હે હુત તો 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 હુત 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 તો તો હે 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 હુત તો 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 હે 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 હુત તો 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 Hey, 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 hey